जामनगर समूह खेती थकी समृद्धि तरफ पगरण मांडता लालपुर तालुकाना 25 खेडूतोना भोजा बेड़ी गढ़कड़ा नाना खड़बा अने बागला गामना 25 खेडूतो 324 वीघामां करे छे समूह खेती। सरकारनी विविध योजनानो लाभ साथे बागायती पाकोनी खेती थकी मेळवे छे प्रति वीघा 50,000 नफो। રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે। વાવણીથી લઈ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર દ્વારા દરેક પગલે ખેડૂતને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી રહી છે। ત્યારે સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવી વિચારધારા થકી હાલ જામનગરના ખેડૂતો પણ સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે। જામનગરના લાલપુર તાલુકાના 4 ગામ ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાગલા ગામના 25 ખેડૂતો પોતાની 324 વીઘા જેટલી જમીન પર સમૂહ ખેતીના વિચાર સાથે ખેતી કરી રહ્યા છે। આ 25 ખેડૂતો પોતાના ખેતરોમાં તરબૂચ, અન્ય બગાયતી પાકોની ખેતી કરી પ્રતિ વીઘા 50,000થી વધુ નફો મેળવી રહ્યા છે। સમૂહના કોઈપણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈપણ માર્ગદર્શન સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને તેમાં મદદરૂપ બને છે। આ સમૂહ પોતાના સમૂહના કોઈપણ ખેડૂતને ખેતીમાં પડતી કોઈપણ મુશ્કેલી, મૂંઝવતા પ્રશ્નો કે સરકારની યોજનાઓની માહિતી તે અંગે માર્ગદર્શન મેળવવાથી લઈ વેચાણ દરમિયાન વેપારીઓની મુલાકાત, સારા ભાવ મેળવવા અંગે પણ એકબીજાને મદદરૂપ બને છે। આ સમૂહના ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ અને સાધનો જેવા કે ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ, ક્રોપ કવરનો ઉપયોગ કરી પાણીની બચત, નિંદામણની અટકાયત, જીવાત નિયંત્રણનો લાભ મેળવી રહ્યા છે। મલ્ચિંગ વિશે જણાવતા આદમભાઈ સીપિયા કહે છે કે તરબૂચના પાકમાં જમીનમાંથી ભેજનું પ્રમાણ ખૂબ અગત્યતા ધરાવે છે, ત્યારે મલ્ચિંગ દ્વારા ઓછા પાણીએ જમીનમાં ભેજ જરવાય છે અને પાકને જરૂરિયાત સમયે આ ભેજનો લાભ મળી રહે છે। સાથે જ આ વર્ષે અનેક વિસ્તારોમાં તરબૂચમાં ફૂગજન્ય રોગ જોવા મળેલ છે, જે મલ્ચિંગના કારણે અમારા સમૂહના ખેડૂતોના તરબૂચના પાકમાં લાગી શક્યો નથી। મલ્ચિંગના કારણે નિંદામણ પણ ખૂબ ઓછું થઈ જાય છે। આમ મલ્ચિંગ પાકની સાચવણીને અને તેના વિકાસ બંને માટે ફાયદાકારક છે, તો ક્રોપ કરવાના લાભ વિશે જણાવતા અશરફભાઈ સીપિયા કહે છે કે ક્રોપ કવર દ્વારા ખેડૂતને વીઘે 8,000 જેટલો જંતુનાશક દવાઓનો ખર્ચો બચે છે। જીવાત નિયંત્રણ માટે ક્રોપ કવર મિની ગ્રીનહાઉસ જેવું કામ આપે છે। આબોહવાના ફેરફારો સમયે પણ પાકને જાળવણી કરવામાં મદદરૂપ બને છે। તદુપરાંત જંતુનાશક દવાનો છંટકાવ ઘટતા લોકોને વધુ ગુણવત્તાલક્ષી પાક મળે છે। ક્રોપ કવરના કારણે ઉત્પાદનમાં પણ અમને 2-4 ટનનો વધારો મળ્યો છે। વરી સરકાર દ્વારા પણ બાગાયત વિભાગની ક્રોપ કવર માટેની 50% જેટલી સબસિડી ઉપલબ્ધ હોવાથી ખેડૂતને પાકની ઉત્પાદન પ્રક્રિયામાં, ખર્ચમાં અને ગુણવત્તામાં બંનેમાં ખૂબ જ ફાયદો મળી રહે છે। મલ્ચિંગ અને ક્રોપ કવરના ફાયદાથી આ સમૂહના ખેડૂતોને 1 વીઘાએ 7-8 ટન જેટલા તરબૂચનું ઉત્પાદન મળ્યું છે। આ સમગ્ર પાક સુરત, અમદાવાદ, ડીસા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવે છે। આ સમૂહ દ્વારા તરબૂચ, ટેટી ઉપરાંત મરચાં, ટામેટાં, રીંગણ, કાકડી વગેરે જેવા શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે। હાલ સુધીમાં આ સમૂહ દ્વારા 65,000-70,000 ટન તરબૂચનું વેચાણ કરવામાં આવેલ છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર। નામ સપિયા આદમ કાસમભાઈ, ગામ નાના ખડબા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। અમે લોકો 2017થી આ તરબૂચની ખેતી કરીએ છીએ। એની અંદર અમે સ્ટાર્ટમાં 3-4 જણા હતા, અત્યારે 2020-21માં મિનિમમ 25 જણા અત્યારે આ તરબૂચ, ટેટી અને કાકડી એટલે મતલબ શાકભાજી બાગાયત ખેતી કરીએ છીએ। બીજું કે મલ્ચિંગ દ્વારા તરબૂચ અને ટેટીનું વાવેતર કરી છે, એની ઉપર ક્રોપ કવર, જેમાં મલ્ચિંગના ઘણા બધા ખરા એવા ફાયદા છે કે જમીનજન્ય રોગ અટકાવે છે, પ્લસ પાણીની બચત, ફળની ક્વોલિટી ન બગડે એ પણ મલ્ચિંગ પૂરેપૂરો ભાગ ભજવે છે। બીજું કે ક્રોપ કવર એની ઉપર અમે કરીએ છીએ, જેનાથી ઠંડીમાં આગતરું વાવેતર ડિસેમ્બર જાન્યુઆરીમાં એ વાવેતર અમે કરી શકીએ છીએ, જેનાથી ઠંડી સામે રક્ષણ મળે છે, પ્લસ રોગ જીવાત, થ્રીપ્સ જેવા કે બીજી ચૂસ્યા પ્રકારની જીવાતો, કોઈપણ જીવાતો
બરાબર છે, એ જીવાતો સામે રક્ષણ મળે છે પાકને. બીજું કે કુદરતી વાતાવરણ, ઠાર, ઝાકળ, તડકો એ બધી વસ્તુ મેન્ટેન રાખે છે, જેનાથી ફળની સાઈઝ અને ફળની ક્વોલિટી બહુ સરસ હોય છે. માર્કેટની અંદર આનો રૂપિયોથી 150 રૂપિયો વધુ પણ મળે છે, બરાબર છે. બીજી અધર ખેતી આપણે એમને એમ કરીએ છીએ, એનાથી ફળ પણ બગડે છે, સાઈઝ બનતી નથી, રોગ જીવાત વધુ આવે છે, ઉત્પાદન પણ 50% ઓછું આવે છે, બરાબર. એ અમારી નજર સમક્ષ બધા કેસ જોયેલા છે અને અમે આ મેક્સિમમ 25 ખેડૂત અત્યારે આ ગ્રુપમાં જોડાયેલા છીએ, એકબીજા બધા 3 થી 4 ગામડાઓમાં, બરાબર છે. પછી એની અંદર બધાએ તરબૂચ